પહોંચી કંસના દરબારમાં પહોંચ્યા અને નારદજીએ કંસને કહ્યું તને ખબર છે દેવકીનો આઠમો ગર્ભ કોણ છે કંસે કહ્યું કે ખબર પડતી નથી પણ જે પ્રમાણેની આ વાતાવરણ સંભળાય છે એટલે થોડોક વહેમ જાય છે શંકા જાય છે પણ નક્કી થતું નથી નારદજી બોલ્યા જે તને નક્કી નથી થતું એ મને નક્કી થઈ ચૂક્યું છે બોલે કોણ બોલે નંદબાબાના ત્યાં જે આ કનૈયો છે એ જ દેવકીનો આઠમો ગર્ભ છે કૃષ્ણે કીધું એ ના હોય બાબા શું વાત કરો છો નારદજી તમે આ સાચું બોલો છો નારદજી કીધું ખોટું તો મારી જિંદગીમાં બોલ્યો હું ખોટું તો ક્યારે બોલતો જ નથી આ લોકો બહુ હોશિયાર છે એટલે આ વસ્તુ છાની રાખી છે પણ આ તો તું મારો શેણ છે એટલે તને કહેવા માટે આવ્યો છું બાકી શું કરવું એ મારાથી કહેવાય નહીં હું તને જાગૃત કરું છું કે આ વસુદેવ અને દેવકીનો આઠમો ગર્ભ એ જ આ કનૈયો છે હવે એની શંકા પ્રબળ બની આટલા દિવસ તો શંકા હતી કે કદાચ આ હોઈ શકે કદાચ આ હોઈ શકે હવે નારદજી એના ઉપર સિક્કો મારીને પ્રમાણપત્ર આપ્યું કે આ જ છે હવે કંસે વિચાર કર્યો ચોક્કસ હવે આને મારી જ નાખવો જોઈએ શું કરવું જોઈએ એટલે કંસે એક મીટિંગ બોલાવી મંત્રીમંડળમાં નક્કી કર્યું આપણે ધનુર્યજ્ઞ કરો આ ધનુર્યજ્ઞમાં આ બંનેને બોલાવો એટલે કૃષ્ણ અને બલરામને બોલાવો અને અહીંયા બોલાવીને હાથીના પગ નીચે કચડી નાખો અને તમને આગળ કહ્યું ને એ રીતે કે બહારથી બોલાવવાના અને પછી ગમે ત્યાં એક્સિડેન્ટમાં મરાઈ નાખવાના આજકાલ નેતાઓ કરે છે એવું નહીં હોય એ વખતે કંસે પણ આ યોજના ઘડે અને કંસે યોજના ઘડી અને એનો આમંત્રણ આપવા માટે કોણ જાય એટલે અક્રૂરજીને બોલાવે જો એ કાળે એ સમયમાં જે ક્રાંતિકારી લોકો હતા એમાં ત્રણ નામ મુખ્ય હતા એક છે અક્રૂરજી એક છે ઉદ્ધવજી અને ત્રીજા છે વસુદેવજી આ ત્રણે ત્રણ મહાન ક્રાંતિકારી એ સમયના હતા અને ત્રણે વિચક્ષણ બુદ્ધિના અને લાંબુ એટલે દીર્ઘદ્રષ્ટિથી જોનારા હતા અક્રૂરજી ભગવાનના પ્રબળ ભક્ત છે અક્રૂરજી ભગવાનની ભક્તિ ખૂબ કરી છે પણ પાછળ એક કથા આવશે જો કાલે સમય રહેશે તો તમને કહીશ અક્રૂરજીના મનમાં પણ એકવાર લોભ થયો અક્રૂરજીને બહુ પસ્તાવો થયેલો અરે મારા મનમાં પણ લોભ થયો પણ જે ભક્ત હોય ને મેં તમને ગઈકાલે પણ કહ્યું કે ભક્તિ માર્ગમાં લોભ વિઘ્ન કરે છે જ્ઞાન માર્ગમાં ક્રોધ વિઘ્ન કરે છે અને યોગ માર્ગમાં કામ વિઘ્ન કરે છે એટલે ભક્ત હોય એ ક્યારેક ને ક્યારેક લોભમાં ફસાઈ જાય છે જો ભાઈ ફસાવું અલગ અને મળવું અલગ મન ભગવાનમાં મળે અને દુનિયાના વિષયોમાં મન મળ્યું હોય તેને મળ્યું ના કહેવાય એને ફસાઈ ગયું કહેવાય એટલે દુનિયાના વિષયોમાં મન જોડાય તો મન ત્યાં ફસાયું કહેવાય અને ભગવાનમાં એકાકાર થાય તો એ ભગવાન સાથે મન મળી ગયું કહેવાય એટલે મળી જવું અલગ અને ફસાઈ જવું અલગ છે અક્રૂરજીને બોલાવ્યા કંસે અક્રૂરજીનો હાથ પોતાના હાથમાં લીધો અને એની ઉપર આમ હાથ ફેરવવા લાગ્યો આ સેકન્ડની પદ્ધતિ આજકાલની નથી હો કંસે ચાલુ કરેલી છે એટલે આમ હાથ મિલાવવાનો એકબીજાને પછી હાથ પકડી રાખવાનો ઘણી વાર તો એવા હોય પકડી રાખે છોડે જ નહીં હવે આપણે છોડાવો તો પેલું ના છોડે આમ કાંટો પકડી ઉભો હોય આમ કંસે અક્રૂરજીનો હાથ પકડ્યો એના ઉપર આમ હાથ ફેરવવા લાગ્યો અને અક્રૂરજીને કહેવા લાગ્યો અક્રૂરજી તમે તો બહુ શાણા છો તમે બહુ હોશિયાર છો તમે બહુ પરમ ભક્ત છો તમે કોઈ દિવસ ખોટું કર્યું નથી અક્રૂરજીના મનમાં થયું કઈ કાને લાલચ લાગે છે મારી પાસેથી કામ કઢાવવું છે બાકી આ દુષ્ટ આવું કરે નહીં પણ અક્રૂરજી કશું બોલ્યા નહીં અક્રૂરજીએ કહ્યું મહારાજ જે કામ હોય ભળાવો અને એટલે કંસે કહ્યું કે અક્રૂરજી તમારે એક કામ કરવાનું છે તમે વૃંદાવનમાં જાઓ યમુનાના કિનારે આપણા નંદબાબા રહે છે એ નંદબાબાના ત્યાં જાઓ એમના બે દીકરાઓ છે બહુ સરસ છોકરાઓ છે એમણે ખૂબ સારું કામ કર્યું છે આજુબાજુની પ્રજામાં એમની વાહવા થાય છે અને આપણા ત્યાં આપણે ધનુર્યજ્ઞ કરવો છે એ બંનેને તમે આમંત્રણ આપી તમારી સાથે લઈને આવો અક્રૂરજી લેવા માટે જાય છે અક્રૂરજી તૈયાર થયા અક્રૂરજી એટલા માટે તૈયાર થયા કે એ બાને મેં શ્રી કૃષ્ણના ગુણગાન તો બહુ સાંભળ્યા પણ આજ સુધી મને દર્શન થયું નથી કદાચ હું જઈશ તો શ્રી કૃષ્ણનું દર્શન થશે બલરામજીનું દર્શન થશે દર્શનની લાલસા જાગી અને એટલે અક્રૂરજીએ જવાની હા પાડી બીજું અક્રૂરજીએ વિચાર કર્યો કદાચ એમ કહે છે કે શ્રી કૃષ્ણ એ સાક્ષાત નારાયણ છે તો પછી એ આવશે તો કંસ એમનું કાંઈ બગાડી શકવાનો નથી એટલે લાવવામાં કોઈ તકલીફ છે જ નહીં જો નારાયણ છે તો લાવવામાં તકલીફ નથી મને નારાયણનું દર્શન થશે અને બધી જગ્યાએ જય જયકાર થશે આનો લાભ કદાચ ભગવાને મને આપવાનો હશે એટલે કંસે મારી પસંદગી કરી અક્રૂરજી રથ લઈને નીકળ્યા રથને શણગાર્યો છે અક્રૂરજી પહોંચ્યા અને અક્રૂરજી જ્યારે ત્યાં ગયા ને એ વખતે સાંજનો એટલે સંધ્યાનો સમય થયો છે અને
સંધ્યાના સમયમાં ગોપીઓ ગાય ધોવા માટે બેઠી છે. આ ગાય ધોવે છે અને ગાય ધોવે છે ત્યારે ગાયને ધોવા માટે તમે બેસો, તમે લોકો ગાય ધોઈ છે કોઈ? હા, ધોઈ હશે એને ખબર હશે. એક તો ઉભા પગે બેસવું પડે અને બેઠા પછી જે પાત્ર છે એને બે ઘૂંટણની વચમાં આમ રાખવું પડે અને ઘૂંટણથી એને પકડી રાખવું પડે અને પછી આ અંગૂઠો આમ વચ્ચે રાખી ચાર આંગળીની વચ્ચે પેલો આંચળ લેવો પડે અને આમ ધીરેથી એને દબાઈને ખેંચો તો અંદરથી દૂધની ધારા થાય એટલે સ્રગવે અને એ દૂધ જ્યારે આમ સ્રવે ત્યારે પાત્ર જે હોય એમાં એ દૂધની ધારા લાગે અને એનો અવાજ આવે. જે લોકો ગાય ધોતા હશે ભેંસ ધોતા હશે એને ખબર છે. હવે તો આજકાલ ધોવાના મશીન આવી ગયા છે એટલે લોકો ધોતા નથી, ડાયરેક્ટ સીધું લગાડી દે છે, દૂધ ભેગું થઈ જાય છે. પણ ગાય ધોવી એ પણ એક કલા છે. એ જે લોકો ગાય ધોય પછી આમ દૂધની ધારા થાય. આ ગોપીઓ ગાય ધોવા માટે બેઠી છે. આ ગોપીઓનું કામ કેવું છે? વેદવ્યાસે લખ્યું છે અને અમારા ત્યાં એકનાથ મહારાજ થયા એમણે જે એકનાથ ભાગવત લખી છે ને એમાં એનું સુંદર વર્ણન કર્યું છે કે આ ગોપીઓ જયારે ગાય ધોતી હતી અને શિરની જે ધારા આવતી હતી એ ધારા પેલા પાત્રને વાગતી હતી અને પાત્રને વાગતા એ ધારામાંથી એક અવાજ ઉત્પન્ન થતો હતો. કયો અવાજ આવતો હતો? ગોવિંદ દામોદર માધવેતિ, ગોવિંદ માધવેતિ, પાત્રાંતરે બાજતિ ક્ષીર ધારા, પાત્રાંતરે બાજતિ ક્ષીર ધારા, ગોવિંદ દામોદર માધવેતિ, ગોવિંદ. ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ. આ ગોપીઓ જે ગાય ધોવે છે એના પાત્રમાંથી તો અવાજ આવે છે પણ ગાય ધોતી વખતે એક હાથ ઉપર જાય પાછો બીજો નીચે આવે, એક ઉપર એક નીચે, આમ વારા ફરતી જાય અને એમાં ગોપીઓ જે કંકણ અને કંકણ પહેર્યા છે એ એકબીજાથી અથડાય છે અને એમાંથી પણ અવાજ આવે છે. ગોવિંદ દામો ધર્માદ વેતિ, ગોવિંદ દામો ધર્માદ વેતિ. પ્યારે જરા તો મન મેં વિચારો, પ્યારે બાજુ જોવા લાગ્યા. ભગવાનના ચરણ કમલ જ્યાં પડેલા હતા એની છાપ જોઈ અને ભગવાનની જે ચરણ કમલની છાપ હતી એ ચિહ્નમાં શું દોરેલું હતું? ધ્વજ વજરાંકુશ પાદા મુરલી કાનવીનો. ધ્વજ વજરાંકુશ પાદા મુરલી ગાન વિનોદા નારાયણ.
स्वागत कर रात्रि विश्राम कर राजा कंस एने बहु मोटो धनुर्यज्ञ कर्यो छे, देश देश थी बधा राजाओ आववाना छे, बधी प्रजा भेगी थवानी छे, बहु मोटो उत्सव थवानो छे, अने ए वक्ते कंसनी इच्छा छे के कृष्ण अने बलराम सहित तमे बधा त्यां आओ अने आ यज्ञनो आनंद लो। नंदबाबाए कीधुं मारो कन्हैयो आज सुधी मने छोड़ीने क्यांय गयो नथी, ए आ गाम छोड़ीने क्यांय गयो नथी, एने बार मोकलवा कोई तैयार नथी, आ गाममांथी ए बार आई शके एम नथी। भगवान श्री कृष्ण सांभळी गया, दौड़ता आव्या अने कन्हैयो कहेवा लाग्यो, नाना बाबा एवी कोई वात नथी, मारी जवानी पाक्की इच्छा छे, दाऊजी ने पूछी लो, दाऊजी तैयार छे। अने एटलामां बलराम पण पहोंचे, बलरामे कीधुं हा बिलकुल जवानुं छे, जवानी अमारी तैयारी छे, बाबा जो रजा आपता होय तो आपणी जवानी तैयारी पाक्की छे। कृष्ण अने बलराम बंने तैयार छे। हवे बंने छोकराओनुं मोढुं जोयुं, नंद बाबा ना पाड़ी शकवानी स्थितिमां रह्या नहीं, एटले स्पेशियल मोकल्या छे, हुं लेवा माटे आव्यो छुं, माताजी तमे हा पाड़ो, आटलो मोटो यज्ञ थवानो छे, कन्हैयानुं नाम बधी जग्याए गूंजवा लाग्युं छे, आटला बधा लोको कन्हैयाने जोशे, बधाने केटलो आनंद આવશે, આ છોકરાઓ પણ ક્યારે બહાર નીકળ્યા નથી, મથુરા જેવું એક શહેર છે અને આ શહેર જોશે તો એમને પણ બહુ આનંદ આવશે। માએ કહ્યું, ના ના, હું કન્હૈયાને મોકલવા તૈયાર નથી, કન્હૈયા મારાથી દૂર થાય એવી મારી ઈચ્છા નથી। કન્હૈયાએ અકરુણજીને કીધું, તમે શાંતિ રાખો, હું માને સમજાવું છું। અને કન્હૈયો રાત્રે માની બાજુમાં સૂતો અને માને કહેવા લાગ્યો, માં તું ચિંતા ના કરીશ, કોઈ ચિંતા ના કરીશ, હું જઈશ, ત્યાં જઈશ, આરામથી રહીશ, અમે દાઉ સાથે, હું બાબા પણ સાથે આવશે, અમે ગોપ બાળકોને સાથે લઈ જઈશું, અમે બધા ફરીશું, થોડી મોજ મજા કરશું, બે ચાર દિવસ રહીશું, અમે પાછા આવીશું, ચિંતા કરવાનો વિષય નથી। માને પણ લાગ્યું લાલાની ઈચ્છા વધારે લાગે છે, માએ કીધું કઈ વાંધો નહીં, તમે જઈ જાઓ। બંને જણને આજ્ઞા આપી સવારે વહેલા અકરુણજી આખી રાત ઊંઘ્યા નથી, મનમાં વિચાર કરે છે, કદાચ કનૈયો આવે મને કાકા કહીને બોલાવે તો, કદાચ કનૈયો આવે મને કાકા કહીને બોલાવે તો। અને કનૈયાએ જાણે આમ વાત સાંભળી લીધી હોય, પ્રાતઃકાલીન હજુ સૂર્યોદય થાય એની પહેલા 4:30 વાગ્યાથી 5 વાગ્યાનો જે સમય હોય એવા સમયમાં કનૈયો આમ ઊભો થયો, બહાર આવ્યો, અકરુણજી સૂતા હતા, અકરુણજીના માથા ઉપર આમ હાથ મૂક્યો અને કહેવા લાગ્યો, કાકા ઊભા થાઓ, કાકા ઊભા થાઓ। અને અકરુણજીની આંખ ખોલી, કનૈયાનું દર્શન થયું અને અકરુણજીની આંખમાં પાણી આવ્યા, મારી ઈચ્છા કનૈયાએ પૂરી કરી, મને કાકા કહીને બોલાવ્યો, બસ હવે મારું મૃત્યુ સુધરી ગયું, હવે કંસ મને મોતની સજા કરણે તોય મને ચિંતા નથી, મને એકવાર તમે કાકા કીધો, આનાથી વધારે કોઈ વસ્તુ મારી ઈચ્છા નથી। અકરુણજી આમ તૈયાર થાય, જો ઉતાવળ કનૈયાને છે એટલે જગાડે છે, શ્રી કૃષ્ણને ઉતાવળ છે જવાની, કેમ કે કંસ હવે વધારે જીવે એ મને મંજૂર નથી। અને એટલા માટે એમણે તૈયારી કરી, શ્રી કૃષ્ણ તૈયાર થયા, બલરામ તૈયાર થયા, માએ બંનેને તૈયાર કર્યા છે, નવા કપડાં પહેરાવ્યા છે, એકદમ સરસ ખેસ બાંધ્યો છે, માથે આમ પટ્ટો બાંધ્યો છે, એક મોરનું પીંછ લગાડ્યું છે, ગળામાં એક માળા નાખી છે વૈજયંતીના પુષ્પની, શ્રી કૃષ્ણને તૈયાર કર્યા, એક તિલક કર્યું માએ, ગોળની કાકરી મોઢામાં આપી, શુકન કરાયા અને કહ્યું, બેટા હવે જવાની તૈયારી કરો। માની ઈચ્છા નથી કરી યોજાય, માની આંખમાંથી એક અસુરની ધારા ચાલુ જ છે, એ રજા આપવા તૈયાર નથી। અસુરની ધારા સાથે માં દરવાજા ઉપર ઊભી રહી, પણ ગામમાં વાયુ વેગે વાત પ્રસરી અને ગોપીઓને ખબર પડી, શ્રી કૃષ્ણ જાય છે, શ્રી કૃષ્ણ જાય છે। અને કનૈયા આમ તૈયાર થઈ અને બહાર નીકળવા ગયો, એ માએ એને બોલાવ્યો અને માં પાછી બોલાવીને કહે છે, કાના હું તને એક વાત મેં તારાથી છુપાઈ છે, બોલે શું? હું તને આજે એ વાત કહી દઉં છું, હકીકતમાં હું તારી માં નથી, તારી માં દેવકી છે, હું તો તારી સાળકી માં છું, મેં તને મોટો કર્યો છે, હું તારી માં નથી, અને મેં તારી સાથે અપરાધ કર્યો, તને એક વખત મેં બાંધ્યો છે, તું કોઈને કહેતો નહીં કે મેં જિંદગીમાં તને બાંધ્યો છે, તું કોઈને આ વાત કહીશ નહીં, મેં તારી સાથે અપરાધ કર્યો છે। કનૈયો કહેવા લાગ્યો, માં
મોટા મોટા દેવતાઓ અને ઋષિઓની તાકાત નથી મને બાંધી શકે, એ મારી મામા તાકાત છે કે મને બાંધી શકે. માથે મને બાંધ્યો છે અને એ તો હું પોકારી પોકારી આખી દુનિયાને કહીશ કે મને બાંધવાની તાકાત તો ખાલી યશોદામાં છે, બીજા કોઈનામાં નથી. યશોદા કહેવા લાગી, હું તારી માં નથી, હકીકત તો હું એક દાસી છું. તું આ વાત કોઈને કહીશ નહીં, હકીકતે માં થવાનું સૌભાગ્ય મને મળ્યું જ નથી, હું તારી માં છું જ નહીં. પણ આ વાત મેં આજ સુધી છાની રાખી છે અને તને કહી છે, પણ હવે તું આ વાત કોઈને કહીશ નહીં. આ વાત આપણા બે વચ્ચેની છે. માની આંખમાંથી અશ્રુની ધાર થવા લાગી. કનૈયાએ માને એકદમ માથમાં લીધા અને માને ચોંટી ગયો અને માને કહેવા લાગી, ના ભલે તું કહેતી હો કે દેવકી છે, પણ વસ્તુ તો મારી માં તો તું જ છે. હું બીજા કોઈને માં તરીકે સ્વીકારતો નથી. માં તું ચિંતા ના કરીશ, હું અહીંયા પાછો આવીશ અને તારી પાસે જ રહીશ. ગોપીઓ રથ લઈ જવા હોય તો અમારા શરીર ઉપરથી પસાર કરીને લઈ જાઓ, આ ઘોડાને અમારા ઉપરથી દોડાવો તો જ રથ જઈ શકશે, બાકી રથ જશે નહીં. અમે કનૈયાને નહીં લઈ જવા દઈએ. કનૈયો અહીંયાથી વૃંદાવન માંથી જશે નહીં. જો કનૈયા માટેનો બધાનો શ્રી કૃષ્ણ માટે જે પ્રેમ છે ને એ અનહદ પ્રેમ છે. શ્રી કૃષ્ણ અમારાથી એક ક્ષણ પણ દૂર થાય એવો અમે ઈચ્છતા નથી. અને જ્યારે બધાની આવી ઈચ્છા જોઈ શ્રી કૃષ્ણને થયું, આ મને રોકી લેશે, આ કોઈ જવા દેશે નહીં, અક્રૂરજીનું કોઈ માનતું નથી. અને ગોપીઓ કહેવા લાગી, અરે તારું નામ અક્રૂર કોણે રાખ્યું? તારું નામ તો ક્રૂર હોવું જોઈએ, તું તો ખરેખર ક્રૂર છે. શ્રી કૃષ્ણને અમારાથી દૂર લઈ જાય અને તું અક્રૂર શાનો? અને જયારે ગોપીઓની આ ભાષા સાંભળી શ્રી કૃષ્ણને થયું, હું જઈને એમને કહું છું. શ્રી કૃષ્ણ નીચે ઉતર્યા, ગોપીઓને મનાઈ છે. ગોપીઓને કહ્યું, તમારું સ્થાન જે છે ને એ મારા હૃદયમાં છે, મારું સ્થાન તમારા હૃદયમાં છે. તમારા હૃદયમાં ઝાંકીને જુઓ, તમને કનૈયો દેખાય છે કે નહીં? અને ગોપીઓએ કહ્યું, શ્રી કૃષ્ણ અમારા હૃદયમાં છે તો બસ આ શરીર જાય છે, પણ હૃદયમાં હું છું. તમે ગમે ત્યારે પોકારશો અને આંખ બંધ કરીને યાદ કરજો, હું ન દેખાઉં તો કે. ગોપીઓને વિશ્વાસ થયો અને ગોપીઓ શ્રી કૃષ્ણને જવા માટે રજા આપી. અશ્રુની ધારા સાથે અક્રૂરજી આમ રવાના થયા અને અક્રૂરજી શ્રી કૃષ્ણને બલરામને લઈ અને મથુરામાં પહોંચ્યા. મથુરામાં જ્યારે અક્રૂરજીનો રથ પહોંચ્યો, કંસ રાહ જોઈ રહ્યો છે. કંસે એમના માટે સરસ ઉતારાની વ્યવસ્થા કરી છે. નંદ બાબા સાથે છે, ગોપ બાળકો સાથે ગયા છે, આ ગોવાળિયાઓ સાથે શ્રી કૃષ્ણને બલરામ માટે એક સુંદર ઉતારાની વ્યવસ્થા કરી છે. બધા લોકોને રહેવા માટે ઉતારો આપ્યો. ગોવાળિયાઓ બહુ ખુશ થયા છે. રાત્રિવાસ મુકામ કર્યો છે. સવારનો સમય થયો. શ્રી કૃષ્ણ ઉભા થયા, તૈયાર થયા, બલરામજીને તૈયાર કર્યા, યમુના નદીમાં સ્નાન કર્યું. બંને ભાઈ આ નંદ બાબાને પગે લાગ્યા અને નંદ બાબાને કહેવા લાગ્યા, આ ગોવાળિયાઓની ઈચ્છા છે કે આપણે બજારમાં એક ચક્કર મારી આવીએ, તો અમે બધા બજારમાં જઈને આવીએ છીએ. તમે આજ્ઞા કરો તો અમે બજારમાં ફરવા જઈએ. નંદ બાબાએ કહ્યું, આજ્ઞાનો સવાલ નથી, પણ તું એકલો જાય ને કાંક ઉપદ્રવ કરીને આવીશ તો હમણાં બધા મારે વેચવાનું આવશે, એટલે તું એકલો જાય તો સંભવ નથી. ના બાબા, હું એકલો નહીં જાઉં, તો દાઉ મારી સાથે આવશે. એટલે બલરામને બોલાયા અને બલરામને બોલાવી નંદ બાબાએ કહ્યું, જો આની જોડે જોડે રહેજે, એને એકલો ના મૂકતો. એકલો મૂકશે તો તોફાન કરશે. કેટલાક છોકરાઓ એવા હોય, એમને એકલા છોડાય જ નહીં, એકલા છોડો તો તોફાન કરે, એટલાની પ્રકૃતિ જ આવી બની જાય. એક સ્કૂલમાં તો એક ધમારી છોકરો બહુ તોફાન બહુ કરે. એ તોફાન કરતો હતો. એક દિવસ સ્કૂલમાં ઇન્સ્પેક્શન આપવાનું હતું, એટલે સાહેબ બહારથી આવવાના હતા સ્કૂલમાં તપાસ કરવા માટે. એટલે સાહેબ આમ બહારથી આવવાના, એટલે પહેલા દિવસે માસ્તર સાહેબે પેલા ધમાલી છોકરાને બોલાવ્યો અને બોલાવીને કીધું, એ અહીંયા તો કે શું છે, તારે કાલે સ્કૂલ આવવાનું નહીં. એટલે એને કીધું, સાહેબ સ્કૂલ નહીં આવવાનું, મારે ભણવાનું બગડાયેલું શું? હવે કોઈ દિવસ કાં તો આવતો નથી, એટલી રજા ઉપાડે, અને આજ જયારે ના પાડી તારે કે મારી સ્કૂલ બગડેલું. તારી સ્કૂલ બગડશે તો હું તને ઘરે જ ભણાઈ દઈશ, બે કલાક વધારે ભણાઈશ, ટ્યુશન આપી દઈશ મફતમાં, પણ તું કાલે ના આવતો. એ તો વાત તમારી બરાબર, પણ કદાચ હું સ્કૂલે ના આવું તો ઘરવાળા બધા પૂછે કેમ નથી ગયો, મારે જવાબ શું આપવો? એટલે મારે તો બીજી તકલીફ થાય. તો કે એક કામ કર, હું તને 100 રૂપિયા આપું છું, પિક્ચર જોવા જતો રહેજે, પણ સ્કૂલમાં ના આવતો. અને 100 રૂપિયા લઈ લે તો બરાબર છે. બીજા દિવસે સાહેબ આવવાના હતા, પ્રાર્થનામાં સાહેબ આવી ગયેલા. પેલા શિક્ષણાધિકારી સાહેબ બેઠા, હજુ પ્રાર્થના ચાલુ થાય, સૌથી પહેલો આવીને લાઈનમાં ગોઠવાઈ ગયો. માસ્તરે જોયું, અને કાલે 100 રૂપિયા આપીને મોકલો તોય પહેલા જઈને ગોઠવાઈ ગયો.
એટલે માસ્ટરે બાજુ જઈને પૂછ્યું કે તમે કાલે ના પાડી દીધી? ના, એ 100 રૂપિયા આપ્યા. કે સાહેબ હું ગયો પિક્ચર જોવા માટે, પણ ટિકિટ છે ને નવું પિક્ચર બહાર આવ્યું એટલે 200 રૂપિયા થઈ ગયા છે ટિકિટના, 100 રૂપિયા ટિકિટ ના મળી એટલે પાછો આવ્યો. સાહેબ કે મારા બેટા અત્યારે 100 આપ્યા ને તોય વાર લઈને ગયો પાછો આવી ગયો. સારું હવે તું ચૂપચાપ બેસી રહી, બોલતો નહીં. હા સાહેબ, નહીં બોલ બિલકુલ. હા તો કે હા હા, નહીં નહીં, કોઈ કોઈ ચિંતા નહીં. નહીં પૂછે ત્યાં સુધી તો બોલતો જ નથી, મને તમે કાંઈક પૂછો તો જ બોલું. આમ બધા છોકરાઓને ભેગા કર્યા, આમ ક્લાસમાં સાહેબ આવ્યા એટલે બધા છોકરાઓ ઊભા થયા, સાહેબને રિસ્પેક્ટ આપી બધા બેઠા, એટલે સાહેબનો પરિચય કરાવ્યો. માસ્તર સાહેબે કે આપણા સાહેબ શિક્ષણાધિકારી છે, બહુ બધી જગ્યાએ ફર્યા છે, આખી દુનિયામાં ફરી આવ્યા, ચીનમાં ગયા, જર્મનમાં ગયા, જાપાનમાં ગયા, ઇટલીમાં ગયા, અમેરિકામાં જઈને ફરી આવ્યા છે, એટલા બધા દેશ ફર્યા છે જેના મને નામ પણ નથી આવડતા. આ સાહેબ અહીંયા આવ્યા, આપણું સદભાગ્ય છે સાહેબ આજે તમારી વચ્ચે છે. તમે સાહેબ થોડી વાતો કરશે, સાહેબ તમને કામ પૂછશે, તમને ના આવડતું હોય સાહેબને પૂછજો. આમ પૂર્વ ભૂમિકા માની સાહેબને આમ પ્રસ્તુત કર્યા. એટલે સાહેબે કીધું, ચલો છોકરાઓ હું તમને એક પ્રશ્ન પૂછું, તમારે મને જવાબ આપવાનો. તો કે સાત. એટલે સાહેબે પ્રશ્ન પૂછ્યો કે ત્રણ કીડીઓ જતી હતી, આ ત્રણ કીડીઓ જતી હતી એમાં આગળની કીડી એવું બોલી કે મારી પાછળ બે કીડી આવે છે, એટલે છેલ્લી કીડી એવું બોલી કે મારી આગળ બે કીડીઓ જાય છે, એટલે વચ્ચેની કીડી એવું બોલી કે મારી આગળ બે કીડી છે પાછળ બે કીડી છે, આવું કેવી રીતે થાય? બધા છોકરાઓ વિચારવા પડ્યા, માસ્ટર સાહેબ વિચારવા પડ્યા, આમાં તો પ્રશ્ન સવાલ જબરજસ્ત છે. ત્રણ જ કીડીઓ છે કે સાહેબ ત્રણ જ કીડીઓ? કે હા ત્રણ જ કીડીઓ. તો આવું થાય કેવી રીતે? બોલો, કોઈને આવડતું હોય. હવે કોઈ બોલવા તૈયાર નહીં. માસ્ટર સાહેબે કીધું આ કોઈને આવડે નહીં, આપણી સ્કૂલનું નામ જાય છે. એટલે પેલા તોફાની બાજુ જોયું, આવડે છે એમ કે? એટલે પેલા કીધું હા સાહેબ આવડે છે. બોલ બોલ, એમ ના બોલું સાહેબ. તો અહીંયા હું કાનમાં કહું, સાહેબને કાનમાં કે 200 રૂપિયા આપો તો કહું. વચ્ચેની કીડી જૂઠ બોલતી હતી, આવું થાય? આપણે આવતી જવાબ આપતો, પણ કીડી જૂઠ બોલે હું શું કરું? મારે શું વાંચી કીડી જૂઠ બોલતી હતી? હવે સાહેબ ગભરાણા. સાહેબ એ તો આને તો કહેવાય નહીં જવાબ, ના કહેવાય પ્રશ્ન. આટલા બધા દેશમાં ફરી આવ્યા તો તમે ચીનમાં તો ગયા છો? સાહેબ કે હા હું ચીનમાં ગયો હતો. તો સાહેબ મને એ કહો કે ચીનના લોકો આ આંગળીનો ઉપયોગ કેમ કરતા નથી? પણ માસ્તરની ચોટલી ખીતો થઈ ગઈ. હવે હું ચીનમાં 3 મહિના રહ્યો, મને મેં કોઈ દાડો ધ્યાન જ ના આપ્યું ચીનવાળા આ ઉપયોગનો, આ આંગળીનો ઉપયોગ જ નથી કરતા. હું તો જેના ઘરમાં રહ્યો એના છોકરાઓ સીધા ઉપયોગ કરે છે, મારું તો કોઈ ધ્યાન જ ના રહ્યું. મારા માટે તો નવું છે. સાહેબ તો વિચાર કરતા થઈ ગયા, હું આ જગ્યાએ ચીનમાં હતો, ફલાણા શહેરમાં હતો, આ જગ્યાએ ગયો હતો, પણ મારા તો ધ્યાન જ ના આવ્યું ચીનના લોકો આ આંગળીનો ઉપયોગ કરતા નથી. માસ્તર નથી આ કાંઈક ઊંધું કરશે. એટલે માસ્તર પેલા છોકરાની પાસે ગયો. માસ્તર કીધું તને આવડે છે? તો કે સાહેબ મને તો આવડતો જ પૂછ્યો હોય તો આવડતો જ બોલ. ના, એમ ના બોલ. તો 400 રૂપિયા આપો તો. સાહેબના મનમાં શું, 400 તો 400, પણ આ જવાબ તો જાણવા જેવો છે. સાહેબ ચીનમાં 3 મહિના રહીને સાહેબને નથી આવડતો, તો આપણે કોકને પૂછશું તો આપણી ઇજ્જત વખાણ થશે કે સાહેબને કેટલું બધું જ્ઞાન છે. એટલે સાહેબે કીધું લે આ 400 200 પહેલાના હો, ગઈકાલના 700 તો ગયા. છોકરાઓ કોઈ પહોંચવા દે એમ નથી, આ તો ઊંધી ઊંધી વાતો કરે છે, એમને કે બોલવાને સમજણ નથી, અક્કલને સમજણ નથી. સાહેબે કીધું છોડો, ચલો એ વાત નહીં કરવાની, હવે હું તમને પ્રશ્ન પૂછું, તમારે જવાબ આપવાનો. તો કે સારું છે. તો કે જો મારી આગળ એક ટેબલ છે, તો કે હા, અને 4 પાયા છે, તો કે હા. જો ગણિતનો પ્રશ્ન છે, સાવધાનથી સાંભળજો, તો કે બરાબર. આ 4 પાયા છે, તો કે હા. આ ટેબલ છે, બરાબર. હવે આ ટેબલનો એક પાયો તૂટી જાય તો મારી ઉંમર કેટલી? માસ્તર ગોસે ચડી ગયા. આ સાહેબના એના ટેબલને ઉંમરને શું લેવા જેવા કે છે? કોઈ કારણ કે આ સાહેબ કેવો પ્રશ્ન પૂછે છે? બોલો, કોઈને આવડે છે? સાહેબ એટલા ધમલા બાજુ, તમારે તને આવડે છે? તો કે મને તો આવડે જ છે.
આટલો સચોટ જવાબ સાહેબ ની ઉંમર 42 વર્ષ ખબર કેવી રીતે પડી? એટલે કેવી રીતે ખબર પડી? એમને એમ ના કહેવાય 700 રૂપિયા આપો તો કેવી રીતે? તો થિયરી જાણવાની વાત આવી, આ તો જવાબ આપ્યો અલગ, હવે થિયરી જાણવી એ બીજા પૈસા. સાહેબે 700 રૂપિયા આપ્યા, બોલ કેવી રીતે ખબર પડી? એમાં સાહેબ એવું છે ને, અમે જે જગ્યાએ રહીએ છીએ ને, અમારો જે મહોલ્લો છે, અમારી શેરી છે ને, એ શેરીમાં એક છોકરો રહે છે, એ અડધો ગાંડો છે, આવા બધા પ્રશ્નો પૂછે છે, એની ઉંમર 21 વર્ષ છે. એટલે મને એમ થયું કે એના કરતા ડબલ સાહેબ ની ઉંમર હોવી જોઈએ. એટલે પેલો તો અડધો ગાંડો છે સાહેબ. આપણે કીધું આ તો એક તો આડો 700 રૂપિયા લઈ ગયો, ઉપરથી સાહેબ ને ગાંડા બની ગયા. સાહેબે કીધું આ તો જબરી કરે છે. છોકરા હું તમને છેલ્લો પ્રશ્ન પૂછું, તો કે સારું બોલો, ઈંડું પેલા કે મરઘી પેલા? હવે આ પ્રશ્ન તો કોઈ જવાબ ના આવી શકે. પેલા બીજ કે પેલા કેરી? પેલા કેરી પેલા આંબો? પેલા મરઘી પેલા ઈંડું? આ તો કોઈ જવાબ હોય જ ના શકે. દુનિયામાં જવાબ છે જ નહીં. જો એમ કે પેલા મરઘી તો ઈંડા વગર મરઘી ક્યાંથી આવી? જો એમ કે પેલા ઈંડું તો મરઘી વગર ઈંડું કેવી રીતે આવ્યું? એટલે બે બાજુથી ફસાય. બોલો હવે આવડતું હોય તો કહો. હવે આ બધા પૂરા કરવા છે, આપણી પાસે મોકો સરસ આવ્યો છે. જો નહીં આવડે તો આ બધા જેટલા આપ્યા છે ને વસૂલ કરીશ, પાછા આપવા પડશે. તો કે સાહેબ એ નહીં, એનાથી ડબલ કરીને પાછા આપીશ. આપણો જવાબ જો ના આવે તો કેવાનું? તો કે ચાલ બોલ, લે 1000 રૂપિયા. સાહેબ કહું તો કે હા કે સાહેબ ઈંડું પહેલા. એટલે સાહેબે કીધું કેવી રીતે? જો સાહેબ કેવી રીતે તો બીજો પ્રશ્ન છે, પહેલા પ્રશ્ન જવાબ મેં આપી દીધો. આ બીજા પ્રશ્ન માં આપણને નથી આવડતો, કેવી રીતે ની વાત જ નથી. આપણી વાત તો મરઘી પહેલા કે ઈંડું પહેલા? ઈંડું પહેલા વાત પૂરી થઈ ગઈ. પૈસા પણ લઈ લીધા અને જવાબ પણ નહીં આપ્યો. એટલે કેટલાક છોકરાઓ ને આવા ધમાલી હોય, એટલે કેવું પડે પેલાથી આનાથી સાચવજો. એટલે બલરામ ને બોલાવીને કહ્યું કે આ જાય છે ને એને સાચવીને રાખજો, નહીં તો તોફાન કરશે. શ્રી કૃષ્ણ આમ નીકળ્યા, બજારમાં ગયા. એટલામાં કંસનો ધોબી સામેથી કપડા ધોઈ અને રાજમહેલમાં આપવા માટે જતો. આ કંસનો ધોબી આવતો હતો, એ ધોબી આમ કપડા સાથે સામે મળ્યો અને ધોબીને જોયો. ભગવાન શ્રી કૃષ્ણ ધોબીને બોલાયો, કહ્યું એ અહીંયા આવો. જો જેની ચાડી ચુગલી કરવાની ખૂબ આદત હોય અને કોઈની નિંદા કરવાની જે ટેવ પડી જાય, એ બીજા જન્મમાં ધોબી થાય. અહીંયા પણ આ ધોબી માટે ટીકાકારો એવું લખ્યું છે કે ગત જન્મમાં રાવણના સમયમાં અર્થાત રામના સમયમાં અયોધ્યામાં માં સીતાની નિંદા આ ધોબીએ કરેલી, પણ રામજી તો બહુ શાલીન છે એટલે કોઈને દંડ કરતા નથી. રામજીએ દંડ નહીં આપ્યો, પણ અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે સમય આવ્યો છે. શ્રી કૃષ્ણ કીધું ગયા જન્મમાં ત્યાં સીતાજીને તકલીફ આપી હતી, એનો દંડ હવે ભોગવીશ. આ ધોબીને કહ્યું કપડા. ધોબીએ કીધું ગોવાળ જાઓ, મૂર્ખા છો કે શું? તમને ખબર છે રાજાના કપડા છે અને રાજાના કપડા તમારા માટે ના હોય. શ્રી કૃષ્ણ કીધું કપડા આપી દે ચૂપચાપ, બાકીની વાત છોડ. એને કહ્યું નહીં આપું કપડા. અને જ્યારે નહીં આપું એવું બોલ્યો, ભગવાન શ્રી કૃષ્ણ જોરથી એક હાથ માર્યો અને એક જ પડતા ધોબીનું ગળું અહીંયાથી નીચે પડી. અને જેવું આમ ધોબીનું ગળું નીચે પડ્યું, ભગવાને શું કર્યું? એ બધા કપડા હતા એ લીધા, આખું પોટલું ખોલી અને ગોવાળિયાનું કીધું બધા કપડા પહેરી લો. અને ગોવાળિયા બધા જે પહેરે બધાને સરખા જ માપ સરના, કોઈને નાનું નહીં કોઈને મોટું નહીં, બધા ગોવાળિયાઓ પહેર્યા. જો આ સાયકોલોજીનો વિષય છે, તમે આ રાજા માટે પબ્લિકને કેટલો પ્રેમ છે એ શ્રી કૃષ્ણને જોવું હતું. જો રાજાના કપડા ગોવાળિયાઓ પહેરે અને પબ્લિકમાં વિરોધ થાય તો ખબર પડી જાય કે પબ્લિક કંસની સાથે છે, અને પબ્લિક વિરોધ ન કરે તાળીઓ પાડે તો સમજવાનું કે આ બધાને કંસથી વિરોધ છે, પણ બોલી શકતા નથી. આ સાયકોલોજીના આધારે ભગવાન શ્રી કૃષ્ણે કપડા ગોવાળિયાઓને પહેરાવ્યા
અને ગોવાળિયાઓએ કંસના કપડા પહેર્યા એટલે દુકાનદારો જે આજુબાજુમાં હતા એ બધા તાળીઓ પાડવા માટે બધા મજાક કરવા માટે અરે રે મજા આવી ગઈ મજા આવી ગઈ મજા ગઈ શ્રી કૃષ્ણને ખબર પડી ગઈ આ બધાને કંસથી દુશ્મની છે બોલી શકતા નથી અંગ્રેજોએ પણ આ જ કર્યું તમે કોર્ટમાં જાઓ નેતાઓમાં તમે સંસદ જોતા હશો કદાચ ટીવી ઉપર તો સંસદમાં જો જે પટાવાળો હોય પાણી પીવનારો હોય એ રાજાનો ડ્રેસ પહેરીને આવે અને રાજાનો ડ્રેસ પહેરીને ઉભો હોય માથે આમ પાઘડી હોય હાથમાં ભાલો હોય રાજાને જેવો આમ પટ્ટો લગાડેલો હોય રાજાને જેવો એનું બખ્તર પહેર્યું હોય અને એ પટાવાળાનું કામ કરે કેમ કે પટાવાળાને પણ રાજાઓના કપડા પહેરતા કર્યા અંગ્રેજોએ અને એ પદ્ધતિ હજુ સુધી આપણી સેશન કોર્ટ થી લઈને હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ અને ભારતની સંસદમાં ચાલુ છે કેમ કે રાજાઓનું માન ઘટાડવા માટે અંગ્રેજોએ આ ધંધો કર્યો શ્રી કૃષ્ણે આ સાયકોલોજી અપનાવી અને શ્રી કૃષ્ણે ગોવાળિયાઓને કપડા પહેરાયા પછી ગોવાળિયાઓને લઈને સાથે નીકળ્યા સામે એક માળી મળ્યો એને ભગવાનને આ હાર પહેરાયો ભગવાને એને આશીર્વાદ આપ્યા અને એ સુખી થયો આગળ ગયા એક કુબજા આવતી હતી એ ત્રણ જગ્યાએથી આમ ડૂબી હતી એ વાંકી કુબજા આવતી હતી અને ત્રિભંગા કૃતિ વાળી કુબજા એ હાથમાં ચંદન લઈને આવતી હતી એ કંસ માટે ચંદન લઈને જતી હતી એના હાથમાં ચંદન નો કટોરો ચાંદીની થાળી એમાં બે કટોરા મૂકેલા એ ચંદન એને શ્રી કૃષ્ણને જોયા અને કહ્યું ઉભા રહો ઉભા રહો અને એ ચંદન માંથી એને લેપ લઈ શ્રી કૃષ્ણના માથા ઉપર ચંદન નો તિલક કર્યો જો ભગવાનની તરફ તમે એક ડગલું ચાલો તો ભગવાન એ ઉપકારનો બદલો આપે જ છે તરત જ ભગવાને એ ચંદનવાળી કુબજાના પગ ઉપર પોતાનો પગ મૂક્યો હાથથી આમ કુબજાને પકડી અને જોરથી આમ ખેંચી અને એની જે ધૂબતી નીકળી ગઈ અને કુબજા એક સુંદર સ્ત્રી બની અને ત્યાંથી રવાના થઈ ભગવાન આગળ ગયા જેણે જેણે ભગવાનની પૂજા કરી એ બધાને આનંદ થયો પછી તો ભીડ લાગી છે લોકો જોવા માટે કૃષ્ણને બલરામને જોવા ભીડ લાગી છે આખા નગરમાં ભગવાન ઘૂમ્યા છે આખા નગરનો જાયજો લીધો છે જો પહેલા દિવસે ફરવાનું કારણ આ છે કદાચ કાલે યુદ્ધ થાય કદાચ વિદ્રોહ થાય કદાચ સૈનિકો તૂટી પડે તો ક્યાંથી ભાગી શકાય કઈ જગ્યાએ જઈ શકાય આ શેરી ક્યાં જાય છે ક્યાંથી નીકળે છે કઈ જગ્યાએ જાય આ બધી વસ્તુ જોઈને આવ્યા છે અને એ જોયા પછી ભગવાન આયા સાંજે આવીને નંદ બાબાને પ્રણામ કર્યા બીજા દિવસે ધનુર્યજ્ઞ છે સવારે ઉઠ્યા ધનુર્યજ્ઞમાં બ્રાહ્મણો યજ્ઞ કરવા માટે બેઠા છે શ્રી કૃષ્ણ ત્યાં ગયા ત્યાં મોટું ધનુષ્ય મૂકેલું હતું શ્રી કૃષ્ણ ધનુષ્યને હાથમાં લીધું અને આ હાથમાં લેતા ધનુષ્ય તૂટ્યું અને ધનુષ્ય તૂટ્યું એટલે બ્રાહ્મણો ગભરાયા ધનુર્યજ્ઞ જેના માટે થઈ રહ્યો છે એ ધનુષ્ય તૂટે આ અપશુકનની નિશાની છે અને એટલે બ્રાહ્મણો ગભરાયા કોઈ આમાંથી બે ચાર જણા દોડ્યા કંસને સમાચાર આપ્યા કે આ ધનુષ્ય પેલો જે શ્રી કૃષ્ણ આવ્યો છે એ કૃષ્ણના હાથથી ધનુષ્ય તૂટી ગયું છે અને કંસને ખાતરી થઈ આ દેવકીનો આઠમો ગર્ભ આ જ છે બીજા કોઈથી આ ધનુષ્ય તૂટી શકે નહીં અને શ્રી કૃષ્ણને મારવા માટે કરીને કંસે તૈયારી કરી કંસે કહ્યું એમને ગમે તેમ કરીને આગળ લઈ આવો સભાની વચ્ચોવચ જ્યાં કંસ બેઠેલો હતો એક બહુ મોટો મંચ બનાવવામાં આવ્યો સામે આખું મેદાન હતું ચારે બાજુ આમ પ્રજાજનો બેઠેલા વચ્ચે કુસ્તીના દાવ ચાલતા હતા એ જગ્યાએ શ્રી કૃષ્ણને બોલાવવા માટે મોકલ્યા શ્રી કૃષ્ણને બલરામ પોતાના સાથે સખાઓ સાથે એ બાજુ આવવા લાગ્યા જ્યાં દરવાજે આવવા જાય કંસે ત્યાં હાથી તૈયાર રાખેલો હાથી પણ દારૂ પીવડાવીને તૈયાર કરેલો મહાવત ઉપર બેઠેલો હતો આ શ્રી કૃષ્ણને બલરામને જોયા અને આ કોલિયા પીડ હાથી એ શ્રી કૃષ્ણની ઉપર એટેક કરીને ઘસેલો અને શ્રી કૃષ્ણને મારવા માટે જેવો આમ હાથી દોડ્યો શ્રી કૃષ્ણ સચેત હતા એમને ખબર છે આ હાથી આવે છે અને ભગવાન શું કર્યું હાથીની નીચે ઘૂસી ગયા અને જેવા હાથીની નીચે ઘૂસ્યા એટલે હાથીના જે દંત સુળ હતા સામેની દિવાલે લાગ્યા અને દિવાલે દંત સુળ વાગ્યા એટલે હાથી વધારે ગિલ્લાયો હાથી એકદમ ઉભો થયો અને હાથી પાછો આવ્યો શ્રી કૃષ્ણ ઉપર ફરીથી એટેક કરવા ગયો ભગવાન શ્રી કૃષ્ણ એની નીચેથી નીકળી ગયા પાછળ ગયા એનું પૂંછડું પકડ્યું જોરથી આમ પૂંછ ખેંચ્યું અને હાથી વધારે ક્રોધે ભરાયો અને હાથી પાછો ફરીને શ્રી કૃષ્ણને મારવા માટે આવે ત્યાં તો શ્રી કૃષ્ણ એકદમ કૂદ્યા એના દંત સુળ બે પકડ્યા બે દાંત પકડી અને જોરથી ભગવાને આમ દંત સુળ ખેંચ્યા અને જ્યારે દંત સુળ બહાર નીકળી ગયા લોહીની ધારા થઈ અને હાથી એકદમ નીચે પછરાયો ભગવાને પોતાનો પાદક પ્રહાર હાથીના મસ્તક ઉપર કર્યો અને હાથીના પ્રાણ લઈ ગયા આ હાથીને મરતો જોયો અને પ્રજાજનોને ખાતરી થઈ કે કંસનો કાળ આવી પહોંચ્યો છે આ હાથીને મારનાર 11 વર્ષનો બાળક અને મારી નાખે આ સાધારણ બાળક હોઈ શકતો નથી
હવે તો કંસને ખબર પડી કે કુવલિયા પીડા હાથી મરાયો છે એટલે કંસે ચાણુર અને મુષ્ટિકને મોકલ્યા જાઓ આ બંને બાળકોને મારી નાખો અને ચાણુર અને મુષ્ટિક મલ બંને આવ્યા શ્રી કૃષ્ણને ખેંચીને જવા લાગ્યા શ્રી કૃષ્ણની સામે ઊભા રહ્યા શ્રી કૃષ્ણે એક જ મિનિટનું નાનકડું પ્રવચન કર્યું છે અને શ્રી કૃષ્ણની સામે બોલવા લાગ્યા ભગવાને કહ્યું જો તમે તો મોટા મોટા મલ્લ છો તમારા શરીર તો બહુ કસાયેલા છે જો યુદ્ધ કરવાનું હોય તો સરખે સરખાથી થાય ક્યાં તમે ક્યાં હું 11 વર્ષનો બાળક એ મારી સાથે તો મારી સામે યુદ્ધ કરવું હોય તો મારા જેવા બાળકને મોકલો તમારી સામે યુદ્ધ ના થાય આ યોગ્ય નથી તમે જે કરો છો ખોટું કરી રહ્યા છો પેલા ચાણુર અને મુષ્ટિક બોલવા લાગ્યા મોટી મોટી વાતો કરે છે હાથીને તે માર્યો છે અમે અમારી નજરે જોયો છે જે હાથીને મારી શકે એમ કહે છે હું નાનો છું અરે અમે પણ હાથીને મારી શકતા નથી તું હાથીને મારે છે પાછો ઉપરથી અમને છેતરવાની વાતો કરે છે એમ કરીને એને કહ્યું યુદ્ધ માટે લલકાર્યો ચાલ મારી સાથે મલ્લ યુદ્ધ કર અને શ્રી કૃષ્ણે કહ્યું ના ના મારે મલ્લ યુદ્ધ કરવું નથી હજુ તો એ બોલવા જાય એની પેલાય પેલાય પ્રહાર કર્યો અને ચાણુર જ્યાં પ્રહાર કરવા માટે આવ્યો શ્રી કૃષ્ણના બે પગ વચ્ચેથી એમ નીકળી ગયા પાછળ ગયા આ પાછો ફર્યો ફરી શ્રી કૃષ્ણ પર પ્રહાર કરવા ગયો ફરીથી ભગવાન શ્રી કૃષ્ણ પાછલા માંથી નીકળી ગયા હવે મુષ્ટિક નામનો જે મલ્લ હતો એ જોતો હતો અને જેવા શ્રી કૃષ્ણના પગ વચ્ચેથી નીકળ્યા એટલે મુષ્ટિક એને પકડવા માટે દોડ્યો શ્રી કૃષ્ણ એકલા છે અને મલ્લ બે છે આ મુષ્ટિક જેવો ભગવાનને પકડવા માટે દોડ્યો અને બલરામની નજર પડી બલરામે પાછળથી જોરથી પ્રહાર કર્યો અને મુષ્ટિકના પ્રાણ ત્યાં નીકળી ગયા જેવા મુષ્ટિકના પ્રાણ નીકળ્યા અને મોટો ધડાકો સાંભળ્યો એટલે ચાણુર ગભરાયો અને પાછળ જોયું જેવો પાછળ જોવા જાય એવા શ્રી કૃષ્ણના બે પગ પકડ્યા અને હાથથી પકડીને જોરથી ઘુમાયો અને ઘુમાઈને જોરથી નીચે ફટકાર્યો અને ફટકારતા ચાણુરના પણ પોતાના પ્રાણ નીકળી ગયા બંનેનો વધ કર્યો એટલે કંસથી રેવાયું નહીં અને સામે બેઠેલો કંસ એકદમ ઊભો થયો અને કંસ જોર જોરથી કહેવા લાગ્યો આ ગોવાળિયાઓને પકડી લો એમને પકડીને જેલમાં નાખી દો સૈનિકો કૂદ્યા અને ગયા શ્રી કૃષ્ણની પાસે અને શ્રી કૃષ્ણને પકડવા માટે જાય એની પહેલા ભગવાને જોરથી આમ કૂદકો માર્યો અને કંસ જ્યાં ઉપર મંચ ઉપર બેઠો તો સીધા મંચ ઉપર પહોંચી ગયા ચારે બાજુ સૈનિકો છે અને ભગવાન કૂદીને સીધા મંચ ઉપર પહોંચ્યા છે અને જેવા ભગવાને મંચ ઉપર જોરથી પોતાનો પગ પછાડ્યો કંસનો જે મુકુટ હતો એ નીચે પડ્યો કંસને ખાતરી થઈ ગઈ મુકુટ નીચે પડ્યો આ અપશુકનની નિશાની છે મારો કાળ આવી જ ગયો છે એવું નક્કી જ છે છતાં કંસ જોર જોરથી ભરાડવા લાગ્યો અરે આ ગોવાળિયાઓને પકડો અને પકડીને મારી નાખો નંદ બાબાને થયું આ મારા બાળકોને મારી નાખશે નંદ બાબા દોડતા દોડતા ત્યાં પહોંચ્યા હનુમાનજીની પ્રાર્થના કરવા લાગ્યા હે હનુમાનજી મારા બાળકોની રક્ષા કરજે હું તમને સુખડીનો પ્રસાદ ધરાઈશ હું તમને શ્રીફળ ધરાઈશ મારા બાળકોની રક્ષા કરજો નંદ બાબા કંસની સામે જોઈને કહેવા લાગ્યા મહારાજ બાળકોની ભૂલ થઈ છે તમે એને માફ કરી દો અને કંસે નંદ બાબાની બાજુ જોયું અને સૈનિકોને કહ્યું આ નંદ પણ મહા નાટકબાજ છે એને પકડીને જેલમાં નાખી હવે પેલા સૈનિકો નંદ બાબા બાજુ તરપ્યા ભગવાનને થયું હવે વાર લગાડવા જેવી નથી ભગવાન એકદમ કૂદ્યા અને કંસના કેશ પાસે તાઈ પકડ્યા અને કેશ પાસ પકડીને જોરથી નીચે ખેંચ્યો કંસ આમ નીચે પડ્યો ફરીથી ઊભો થયો અને શ્રી કૃષ્ણના ઉપર ગદાથી આમ પ્રહાર કરવા ગયો શ્રી કૃષ્ણ ખસી ગયા ગદા આમ નીચે વાગી અને ભગવાન એના ઉપર ચડી ગયા ભગવાન જેવા કંસની ઉપર ચડ્યા એટલે કંસ ફટાક દઈને ઊભો થયો અને પોતે બે હાથથી શ્રી કૃષ્ણને પકડી નીચે પછાડ્યા ભગવાન આમ નીચે પડતા જ કંસને જોરથી લાત મારી અને કંસ આમ જાણે ફૂટબોલ ઉછળે એવી રીતે જોરથી ઉછળ્યો કંસ નીચે પડ્યો અને જેવો કંસ આમ નીચે પડ્યો ભગવાન એની છાતી ઉપર ચડ્યા અને છાતીના વચ્ચેના ભાગમાં ભગવાને જોરથી પાદક પ્રહાર કર્યો અને એક જ પ્રહારમાં કંસના મોઢામાંથી લોહીની ઉલટી થઈ કંસનું પ્રાણપંખેરું ઉડી ગયું અને જેવો કંસ મરાયો બધી જ પબ્લિક જોર જોરથી શ્રી કૃષ્ણનો જયઘોષ કરવા લાગી બોલીએ બાલે જે લોકોએ નંદ બાબાને પકડીને જેલમાં નાખવા માટે સૈનિકો તૈયાર હતા એ ગભરાયા અને એમણે નંદ બાબાને છોડી મૂક્યા એમનાથી થયું હવે આપણું આય બનશે અને બધી જ પબ્લિક ત્યાં ઊભી થઈ હાથી લાવવામાં આવ્યો શ્રી કૃષ્ણને બલરામને હાથી ઉપર ચડી અને શ્રી કૃષ્ણની જયઘોષ કરતા કરતા ચારે બાજુ શોભાયાત્રા કાઢી નંદ બાબાને જોયા શ્રી કૃષ્ણ હાથી ઉપરથી બેઠા બેઠા નંદ બાબાને પગે લાગ્યા બાબા ચિંતા ના કરો બાબા હું જ્યારે કંસની બાજુમાં ઊભો હતો ને હનુમાનજીએ મને દર્શન આપ્યા નંદ બાબા કહે તમે હનુમાનજીના દર્શન થયા મેં હનુમાનજીને પ્રાર્થના કરી હતી એટલે તું હનુમાનજીના કારણે જીત્યો કંસે શ્રી કૃષ્ણ બોલ્યા બિલકુલ બાબા તમે બાધા રાખીને એના કારણે જ હું જીતી શક્યો છું જો કનૈયો પણ બહુ નાટકબાજ છે જો હનુમાનજી તો શ્રી કૃષ્ણના સેવક છે
પણ અહીંયા એ નંદ બાબાની વાતને મોટી કરે છે ભગવાને કંસનો વધ કર્યો પછી ભગવાન ત્યાંથી શોભાયાત્રા નીકળી આખા મથુરામાનનો જય જયકાર થયો પછી ભગવાન સૌથી પહેલા મળવા માટે વસુદેવ અને દેવકીની પાસે ગયા જયઘોષ કર્યા પછી ભગવાન કોઈને મળતા નથી સીધા ભગવાન જેલમાં જાય છે પહેલા વસુદેવ અને દેવકીને જેલમાંથી છોડાવે છે દેવકીને વસુદેવને પ્રણામ કરે છે અને ભગવાન એવું બોલ્યા છે 11 વર્ષ થયા મેં તમારું મોઢું જોયું નથી તમે મારું મોઢું જોયું નથી આજે પહેલી વાર મારી અને તમારી મુલાકાત થાય છે મેં 11 વર્ષ મોઢું કર્યું છે મને ક્ષમા કરો દેવકીનો હેત ઉભરાયું છે દેવકીના સ્તનમાંથી દૂધની ધારા થવા લાગી દેવકીએ કનૈયાને પકડ્યો છે પોતાના હાથમાંથી ગળે ચાંપ્યો છે અરે કનૈયા હું ક્યારની તારી રાહ જોતી હતી હું એક જ વસ્તુ માટે જાણે મારો પ્રાણ ટકી રહ્યો હોય તો એનું કારણ તું છે કે આજ નહીં તો કાલ મારો કનૈયો આવશે મને આમાંથી છોડાવશે બસ એ આશાથી હું જીવું છું કંસે કહ્યું ઉગ્રસેન પણ અહીંયા જેલમાં છે શ્રી કૃષ્ણ જેલમાં ગયા કંસ પોતાના બાપને જેલમાં નાખીને ગાદી ઉપર બેઠો હતો જઈને શ્રી કૃષ્ણે ઉગ્રસેનને છોડાયા અને ઉગ્રસેનને ગાદી ઉપર બેસાડ્યા છે શ્રી કૃષ્ણના હાથમાં રાજ્ય આવ્યું પણ શ્રી કૃષ્ણ રાજા નહીં બન્યા ઉગ્રસેનને રાજ્ય આપ્યું ભગવાનનો જય જયકાર થયો ત્યાંથી ભગવાન નંદ બાબાની પાસે બેઠા નંદ બાબાએ કહ્યું હવે મારે જવું પડશે શ્રી કૃષ્ણને કહ્યું કે મારે તો જવું જ પડશે શ્રી કૃષ્ણે કહ્યું બાબા મારે અહીંયા રોકાવું પડશે જો અત્યારે હું નહીં રોકાવું તો ઘટના કેવી ઘટશે કે કંસને માર્યો છે એટલે કંસની બે પત્નીઓ હતી એકનું નામ છે અસ્તિ અને બીજી છે પ્રાપ્તિ અને એના સસરાનું નામ છે જરાસંધ આ જરાસંધને ખબર પડશે કે મેં આ કંસને મારી નાખ્યો એટલે જરાસંધ હવે અહીંયા યુદ્ધ કરવા માટે આવશે અને હું અહીંયા નહીં આવું તો આ પ્રજા બધી એકદમ ગભરાઈ ગયેલી છે અને આ પ્રજાનું બચાવ કોણ કરશે એટલે મારે અહીંયા રહેવું જરૂરી છે એટલે બાબા અત્યારે હું નહીં આવું તમે માને કહેજો મારાથી આવી શકાયો નથી હું ફરીથી માને મળવા માટે આવીશ નંદ બાબાએ કહ્યું મને ખબર જ હતી તારાથી નહીં જવાય તારે અહીંયા રહેવું જ પડશે મારું મન પહેલેથી પોકારતું હતું હું કહી શકતો નહોતો એટલે તો મેં અક્રૂરને ના પાડી હતી કે કનૈયાને મારાથી દૂર ના કરો શ્રી કૃષ્ણ રોકાયા નંદ બાબા અને બધા રવાના થયા ભગવાનની શોભાયાત્રા નીકળી ભગવાનનો જય જયઘોષ થયો અને પછી ભગવાનના યજ્ઞોપવિત સંસ્કાર થયા જનોઈ આપવામાં આવ્યું અને ભગવાન ત્યાંથી સાંદિપનીના આશ્રમમાં ભણવા માટે ગયા